મારું નામ કલ્પેશ અડીયર છે. હું પોતે સિવિલ એન્જિનિયર છું, રોલ ની અંદર કોર્પોરેટર છું તથા વિદ્યાર્થી પરિષદનો જિલ્લા પ્રમુખ હતો, અત્યારે ઓબીસી જિલ્લા પ્રમુખ છું અને આર્કિટેક્ટ તરીકે મારો ફોર્મ્સ છે. મેં પહેલા અહીંયા આવ્યા પહેલા ડાઉનલોડની અંદર મતલબ સેમિનાર પ્રીડેમો ચેક જોયો હતો, ત્યાં મને એવું ફીલ થયું કે ભાઈ આમાં જાવા જેવું છે. જનરલી મારા મગજમાં એવી માનસિક ફિલિંગ્સ હતી જ કે ભાઈ આ વિદ્યાર્થી માટે છે અને બેડ નંબર સાથે મારે હવે અભ્યાસ પૂરો થઈ ગયો છે, હું પોતે બિઝનેસ કરું છું તો મારે આની કાંઈ જરૂર નથી. પણ જ્યારે ડેમો જોયો ત્યારે મને કીધું હતું કે આના માઇન્ડ પાવર સિવાયના મતલબ બીજા અલગ અલગ ટોપિક્સ છે કે જેની અંદર કઈ રીતે મેડિટેશન કરવું, કઈ રીતના આપણે બીજા સામાજિક રીતે વર્તાવ કરવું અથવા નવી નવી કઈ કઈ વસ્તુ શીખવી એ બાબત વિશે મને ત્યાં એવું ડેમોમાં કીધું હતું. એટલે ત્યારે મારી માનસિક તૈયારી એવી જ હતી કે ભાઈ મારે આ પેજ નંબર સહિત શીખવાનું નથી, પણ જો મને આ બીજી વસ્તુમાં મજા આવશે તો હું 7 દિવસ સુધી જોઈન કરીશ, અથવા મને મજા નહીં આવે તો 2-3 દિવસ પછી પાછો મારો બિઝનેસ જોઈન કરીને મને આવા કઈ રસ નહીં તો હું કરાવી દઉં. પણ હકીકતની અંદર પહેલા દિવસથી જે રાઈવટી 3 કલાકની અંદર કેવી રીતના પૂરી થઈ ગઈ એ પોતાને મને ખ્યાલ ના રહી કે ભાઈ કેવી રીતના 3 કલાક પૂરી થઈ ગઈ. પછી જ્યારે ધર્મેશ્વર છે એ પોતાના દરેક વસ્તુની અંદર સમજાવવા માટેની પોતાની જે કઈ ટ્રીક છે કે ભાઈ એક જે વિજ્ઞાન કહે છે એ વસ્તુ પહેલા સમજાવે કે ભાઈ વિજ્ઞાન આવી રીતના કહે છે, એ સમજાવ્યા પછી પોતે એ પોતાનો એક અનુભવની વાત કરે કે ભાઈ આપની માનસિક વસ્તુ હોય કે ભાઈ બિલાડી ઉતરે તો આપને મતલબ અપશુકન થાય, એ વસ્તુ સમજાવવા પહેલા વૈજ્ઞાનિક ફોર્મ્યુલા કહીએ અને પછી આપણે કહેવત કહીએ. એટલે આ બે વસ્તુથી પ્રૂફ કરીએ કે હકીકતમાં આપનો મગજ શું વિચારે છે ને થાય છે અને આપને દરેક વસ્તુ કેવી રીતના મતલબ આપના જીવનમાં બને છે એના દરેક વિવિધ અતિશય એટલા દાખલા આપ્યા છે કે જે આપને હકીકતમાં માનવું પડે, બિલીવ કરવું પડે, ના માનતો હોય છતાં આપણે મગજ એ રીતના સેટ થઈ જાય છે. અને આ સેમિનાર વિશે હું એટલો કહેવા માંગીશ કે હકીકતમાં દરેક વાલીઓને આ વસ્તુ કરાવી જોઈએ, બહુ અતિશય અગત્યની વસ્તુ છે કે ભાઈ કઈ રીતના આપણે વાંચતા તો જનરલી હોય જ પણ આપણું મગજ કઈ રીતે કામ કરે છે કે કઈ રીતે બ્રેન એનો સેટ થઈ જાય, ઘણાને વાંચવાથી યાદ રહેતું હોય, ઘણાને બોલવાથી રહેતું હોય, ઘણાને લખવાથી રહેતું હોય, આ બધી વસ્તુ છે હકીકતમાં આપનો મગજ કઈ રીતના એક્સેપ્ટ કરે છે અને આપના મગજમાં કઈ કઈ વસ્તુ દ્વારા ઇનપુટ આપવાથી મતલબ જલ્દી યાદ રહે છે એ જો હકીકતમાં હું એક્સપ્લેન નથી કરી શકતો. 5 સેમિનાર કદાચ તમે 1 કલાક બેસો તો 100% તમે કહી શકો. અને હું સજેશન કરીશ કે હકીકતમાં મતલબ વિદ્યાર્થીને તો કહું પણ સામાજિક તે વ્યક્તિ જાહેર જીવનમાં છે એને પણ આનો લાભ લેવો છે. થેન્ક યુ.